નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે એપ્રિલ માસના અનાજ વિતરણ કાર્યક્રમ વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતના વિભાગ દ્વારા એપ્રિલ માસનું મફત અનાજ વિતરણ માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલ છે. તો જાણો કે કયા રેશન કાર્ડમાં મળશે મફત અનાજ. તો રેશન કાર્ડ ધારકો માટેની આ એક ઉપયોગી માહિતી છે. તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી તમારા રેશન કાર્ડમાં આ મફત અનાજ મળવા પાત્ર થશે કે કેમ તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા મફત અનાજ વિતરણ કાર્યક્રમ એપ્રિલ 2023 જાહેર કરવામાં આવ્યો છે, જેની વિગતમાં આપણે જોઈએ કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2023 એટલે કે NFSA હેઠળ સમાવિષ્ટ રાજ્યના 71 લાખથી વધુ રેશન કાર્ડ ધારક કુટુંબોની 3.48 કરોડ જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એપ્રિલ માસનું વિનામૂલ્યે અનાજ, જેમાં ઘઉં, ચોખા અને બાજરીનું વિતરણ તથા રાજ્ય સરકારની તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠાના રાહત દરના વિતરણ સંબંધીની યોજનાની અગત્યની જાણકારી જાહેર કરવામાં આવેલ છે. તો તે અંતર્ગત આપણે જોઈએ તો એપ્રિલ 2023 માસનું વિતરણ છે તે 1/4/2023થી શરૂ થઈ ગયેલ છે, જે 30/4/2023 સુધી ચાલુ રહેશે. તો તેમાં હવે આપણે આગળની વિગત જોતા જઈએ કે કયા રેશન કાર્ડમાં કેટલું અનાજ મળવા પાત્ર થશે. તો મિત્રો, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 અંતર્ગત વિનામૂલ્યે મળવા પાત્ર અનાજનો જથ્થો આ પ્રમાણે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ મળવા પાત્ર થશે. તો આમ મિત્રો, જે લોકો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળનું રેશન કાર્ડ ધરાવે છે, એટલે કે અન્નપૂર્ણા યોજના હેઠળનું રેશન કાર્ડ ધરાવે છે, જેને આપણે NFSA કહીએ છીએ, તો આ NFSA યોજના અંતર્ગતનું રેશન કાર્ડ ધરાવે છે તેઓને આ વિનામૂલ્યે અનાજનો જથ્થો મળવાપાત્ર થશે. તો એપ્રિલ 2023માં માસમાં વિનામૂલ્યે મળવાપાત્ર અનાજના જથ્થાની વિગત નીચે મુજબ છે, જેમાં આપણે જોઈએ તો ઘઉં, ચોખા, ઘઉં અને બાજરી આ પ્રમાણે માહિતી આપવામાં આવેલી છે, જેમાં અંત્યોદય કુટુંબને જોઈએ તો કાર્ડ દીઠ 15 કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર થશે, જે વિનામૂલ્યે મળશે, અને અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર થશે અને તે પણ વિનામૂલ્યે મળવાપાત્ર થશે. ત્યાર પછી ચોખાની વાત કરીએ તો અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 20 કિલોગ્રામ ચોખા વિનામૂલ્યે મળવાપાત્ર થશે, જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબને જોઈએ તો વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ ચોખા વિનામૂલ્યે મળવાપાત્ર થશે. ત્યારબાદ ઘઉંમાં ફરીથી આપણે જોઈએ કે અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 14 કિલોગ્રામ જે ઘઉં છે તે વિનામૂલ્યે મળવાપાત્ર થશે, અને ત્યારબાદ અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે PHH કુટુંબને વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ ઘઉં છે તે વિનામૂલ્યે મળવાપાત્ર થશે. અને બાજરીની વાત કરીએ તો અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ બાજરી મળવાપાત્ર થશે, અને આ બાજરી છે તે માત્ર મહીસાગર જિલ્લા માટે જ મળવાપાત્ર થશે, અન્ય કોઈ જિલ્લામાં આ બાજરીનું વિતરણ કરવામાં આવશે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અને અગ્રતા ધરાવતા કુટુંબને જોઈએ તો વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ બાજરી મળવાપાત્ર થશે. તો આ પ્રમાણે મિત્રો વિનામૂલ્યે અનાજનો જથ્થો મળવાપાત્ર થશે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે રાહત દરે શું મળવાપાત્ર થશે. તો મિત્રો, રાહત દરે મળવાપાત્ર આવશ્યક ચીજવસ્તુનો જથ્થો આ પ્રમાણે છે, જેમાં જોઈએ કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ એપ્રિલ 2023 માસમાં લાભાર્થીઓને રાહત દરે મળવાપાત્ર અન્ય આવશ્યક ચીજવસ્તુના જથ્થાની વિગત નીચે મુજબ છે, જેમાં આપણે તુવેર દાળ જોઈએ તો અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ પ્રતિ કિલો 50 રૂપિયાના ભાવે મળવાપાત્ર થશે, જ્યારે ચણા છે તે પણ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તે પ્રતિ કિલો 30 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે. ત્યારબાદ ખાંડની વાત કરીએ તો ખાંડ છે તે અંત્યોદય કુટુંબને 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે, અને 3 થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ એટલે કે 350 ગ્રામ ખાંડ છે તે વ્યક્તિ દીઠ મળવાપાત્ર થશે અને તે પ્રતિ કિલો 15 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે.
અને ખાંડમાં બીપીએલ કુટુંબની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ એટલે કે 350 ગ્રામ ખાંડ છે તે વ્યક્તિ દીઠ મળવાપાત્ર થશે અને આ બીપીએલ કુટુંબને જે પ્રતિ કિલો 22 રૂપિયાના ભાવે આ ખાંડ મળવાપાત્ર થશે અને છેલ્લે આપણે ડબલ ફોર્ટિફાઇડ સોલ્ટ એટલે કે મીઠાની વાત કરીએ તો અંત્યોદય અને બીપીએલ કુટુંબ તથા અગ્રતા ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તે પ્રતિ કિલો 1 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે. તો મિત્રો આ પ્રમાણે રાહત દરે અન્ય આવશ્યક ચીજવસ્તુઓ મળવાપાત્ર થશે. આ ઉપરાંત મિત્રો આપણે અગત્યની સૂચનાઓ પણ જોઈ લઈએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જાન્યુઆરી 2023થી લઈને ડિસેમ્બર 2023 સુધી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ જે તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ જેમાં ઘઉં અને ચોખાનું વિતરણ અને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકાર દ્વારા અન્ય આવશ્યક ચીજવસ્તુઓ જેમાં તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠું રાહત દરે વિતરણ એમ આ બંને વિતરણ અલગ અલગ હોવાથી બંને વિતરણનો લાભ મેળવવા માટે લાભાર્થીએ 2 વખત પોતાનો અંગૂઠો આપી અને આધાર બેઝ ઓળખ પ્રસ્થાપિત કરી અને રિસિપ્ટ મેળવી લેવાની રહેશે. તો આ ખાસ અગત્યની સૂચના ધ્યાને રાખવાની રહેશે. આ ઉપરાંત મિત્રો આપણે જોઈએ કે ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે આપના તથા આપના કુટુંબના સભ્યોના આધારકાર્ડની વિગતો અદ્યતન રહે તે જરૂરી છે અને આ માટે આપના નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈ અને આપના તથા કુટુંબીજનોના આધારકાર્ડની વિગત, એડ્રેસ, ફિંગરપ્રિન્ટ અને મોબાઈલ નંબર જેવી વિગતો છે તે અપડેટ કરાવી લેવા વિનંતી છે. ત્યારબાદ આગળ જોઈએ તો વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત દેશના અન્ય રાજ્યમાં તેમજ ગુજરાતના કોઈપણ ગામ કે શહેરમાંથી NFSA રેશન કાર્ડ કઢાવ્યું હોય પરંતુ ધંધા રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા હોય તો તેવા લાભાર્થી છે તે સમગ્ર રાજ્યમાં કોઈપણ ગામ કે શહેરમાં આવેલી વાજબી ભાવની દુકાનેથી પોતાના હાથનો અંગૂઠો કે આંગળીનો ઉપયોગ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરીને સમગ્ર વર્ષ દરમિયાન વિનામૂલ્યે અનાજ, ઘઉં અને ચોખા મેળવી શકશે. તો મિત્રો આ પ્રમાણે જે વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત જો તમે બહાર ગામ જે ધંધા રોજગાર માટે ગયેલા હોય તો ત્યાંથી પણ તમે અનાજ મેળવી શકો છો. અને છેલ્લે આપણે જોઈએ તો રાજ્યના NFSA હેઠળ સમાવિષ્ટ તમામ કુટુંબોને તેમને મળવાપાત્ર રાશનમાં ₹2 પ્રતિ કિલોગ્રામના ભાવથી મળતા ઘઉં અને ₹3 પ્રતિ કિલોગ્રામના ભાવથી મળતા ચોખાના બદલે જાન્યુઆરી 2023થી લઈ અને ડિસેમ્બર 2023 સુધી એટલે કે સમગ્ર વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આ ઘઉં અને ચોખા વિનામૂલ્યે આપવામાં આવશે. તો અગાઉ જે આપણે 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘઉં તથા 3 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચોખા મેળવતા હતા તેના બદલે હવે તે વિનામૂલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો લાભાર્થીને ફરિયાદ હોય તો હેલ્પલાઈન નંબર પણ અહીંયા આપવામાં આવેલ છે 1800-233-55-00. આ ઉપરાંત 1444 પર પણ કોલ કરી શકાય છે તેમજ માય રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ આ ફરિયાદ નોંધાવી શકાય છે. તો મિત્રો આશા રાખું કે એપ્રિલ 2023ના અનાજ વિતરણ કાર્યક્રમ વિશે સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.